विद्यार्थी मित्रों, श्री ज्ञानमंदिर स्कूल राघवन ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। છેલ્લા લેક્ચર ની અંદર તમે જોયું કે ડાલ્ટને જે પરમાણુની છે અલગ અલગ પ્રકારની સંજ્ઞા આપી હતી, હાઇડ્રોજન છે, કાર્બન છે, ઓક્સિજન છે, ઘણી બધી સંજ્ઞા આપી હતી, બહુ જૂની સંજ્ઞા છે। હવે આપણે જે વાત કરવાની છે એ એના નામકરણની વાત કરવાની છે કે કઈ રીતના એનું નામ છે નક્કી કરવું છે। એટલે આપણે શું લખી શકીએ કે તત્વોનું છે એ નામ, હવે તત્વોનું નામ કઈ રીતના આપણે છે એની વાત કરીએ તો કોઈ પણ તત્વોનું સૌપ્રથમ તો નામ છે લખવું હોય તો એની અંદર એના બે અક્ષર લખવાના। આપણે ધારો કે હાઇડ્રોજન છે હોય તો એની અંદર એક લખીએ, એલ્યુમિનિયમ હોય તો એલ છે બે લખીએ, ક્લોરિન હોય તો સીએલ લખીએ। તો કોઈ પણ છે એ તત્વ છે એનું નામ છે લખવું હોય તો એના છે એ પ્રથમ છે એ બે અક્ષર લખવા પડે। હવે પ્રથમ બે અક્ષર છે લખવા પછી પ્રશ્ન એવો છે કે એનું નામ કઈ રીતના, તો પહેલાના સમયની અંદર તત્વનું નામ છે એના છે એ પ્રાપ્તિસ્થાનના આધારે છે પડતું હતું, પ્રાપ્તિસ્થાનના આધારે। તમે પૂછશે તો યાદ થી રાખવાનું કે દાખલા તરીકે છે એ કોપર છે Cu, તો આ કોપર નું નામ છે એ સાયપ્રસ પરથી આવેલું છે, એના પરથી સાયપ્રસ, તો સાયપ્રસ પરથી એનું છે એ ટૂંકું નામ છે એ બન્યું કોપર, કારણ કે એનું સ્થાન છે એ સાયપ્રસ વિસ્તારની અંદર છે મળેલું હોય એટલે એનું નામ રાખવામાં આવે Cu એટલે કોપર। ઘણા બધા તત્વોના નામ છે એ મૂળ અંગ્રેજી શબ્દ ઉપરથી આવેલા છે। દાખલા તરીકે સોનાની વાત કરી તો સોનું છે એનું નામ છે એના ટૂંકમાં રંગ ઉપરથી પીળા રંગ ઉપરથી છે આવેલું છે, એવું તમારા પાઠ્યપુસ્તક ની અંદર છે આપેલું છે। બીજો છે એ મુદ્દો તમારે એ પણ યાદ છે રાખવો પડે કે કોઈ પણ તત્વ છે એનું નામ જ્યારે લખવામાં આવે ત્યારે એનો પ્રથમ અક્ષર છે એ કેપિટલમાં આવે અને બીજો અક્ષર છે એ સ્મોલમાં આવે, એટલે પ્રથમ અક્ષર કેપિટલ ની અંદર, કેપિટલ એટલે પ્રથમ એબીસીડી ની અંદર અથવા તો મોટો અક્ષર થી લખો, ખ્યાલ આવ્યો? એના કેટલાક ઉદાહરણ છે તમને પાઠ્યપુસ્તક ની અંદર તો આપેલા છે, સિવાય પણ હું તમને ઉદાહરણ છે આપું તો પ્રથમ વાત છે કે આપણે પાઠ્યપુસ્તક ના આધારે સી જોઈ તો ધારો કે હાઇડ્રોજન સી હોય તો હાઇડ્રોજન ને સી આ રીતના છે એ લખાય, આ રીતના સી લખી શકાય નહીં। એલ્યુમિનિયમ છે એને લખવાની રીત આ એએલસી લખાય નહીં કે આને એએલસી લખાય। ત્યારબાદ તમારા પાઠ્યપુસ્તક ની અંદર આપેલું છે કોબાલ્ટ, તો કોબાલ્ટ આ રીતના લખાય નહીં કે આ રીતના લખાય, હવે તમને કદાચ ક્લોરિન કે તો ક્લોરિન ની અંદર આ રીતના સીએલસી નું લખાય, એને સી લખવા માટે આ રીતના સીએલ લખાય, આ રીતે કે છે ખોટી। ઘણા બધા તમે તત્વોના નામ થી જો દાખલા તરીકે ઝીંક છે તો ઝીંક ને છે આ રીતના ઝેડ સ્વરૂપે લખાય, આ રીતે સાચી આ રીતે કેવી છે ખોટી, કારણ કે વૈજ્ઞાનિકો એવું નક્કી કર્યું છે કે કોઈ પણ તત્વના નામ ની અંદર પ્રથમ અક્ષર કેપિટલ લખો અને પછીનો અક્ષર કેવો લખો સ્મોલ લખો, અને આ નામકરણ છે એના માટે તમારે યાદ રાખવાનું કે ઇન્ટરનેશનલ છે એ આખી કેમિસ્ટ્રીની સંસ્થા છે જેને ટૂંકમાં આપણે છે IUPAC કહેવાય, ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, ખ્યાલ આવ્યો? તો આ સંસ્થા દ્વારા, ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા કોઈ પણ રાસાયણિક છે એ તત્વ છે એનું નામ, એની છે સંજ્ઞા, એનું કોઈ નવું છે એ સંયોજન બન્યું હોય તો એનું નામકરણ, આ બધું થી કોણ કરે આ સંસ્થા છે ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી નામની સંસ્થા છે। આપણે વાત કરી કોઈ પણ તત્વ છે એના છે એ પ્રથમ અક્ષર કેપિટલ માં અને બીજો અક્ષર છે કેમાં લખો, તો કે બીજો અક્ષર છે એ સ્મોલ માં લખો, કેમાં લખો સ્મોલ માં, એટલે કે છે નાની એબીસીડી માં બીજી એબીસીડી માં લખો, ખ્યાલ આવ્યો? હવે બીજો પ્રશ્ન તમને એવો પણ પૂછાય કે ઘણા બધા તત્વો એવા પણ હશે કે જેનું નામ કઈક અલગ થતું હશે અને એની સંજ્ઞા પણ કઈક અલગ રીતે થતી છે, એવા પણ ઘણા બધા તત્વો છે તમને આપેલા છે,
तो आ बधा तत्वोना नाम शा माटे अलग पड़ता छे? दाखला तरीके से आयर्न हशे तो आयर्न ने लखाय एफ ई, बोलाय आयर्न अने कहेवाय लोह। पण आ बधा से ई शब्दो से ई लैटिन भाषा से, जर्मन भाषा से, आ बधी ग्रीक भाषा से, आ बधी भाषा उपरथी आवेला ना नाम से, એટલે એનું નામ કઈ અલગ થતું હોય પણ એની સંજ્ઞા પણ કઈ અલગ થતી હોય, એવા પણ કેટલાક ઉદાહરણ તમને આપું। તો એની અંદર ઉદાહરણ તરીકે તમે આયર્ન ની વાત કરો, આયર્ન એટલે થાય લોખંડ, લોખંડ એટલે એફી થાય, તો તમને એમ થાય કે લખાય તો એફી અને બોલાય એટલે આયર્ન અને કહેવાય લોખંડ, એવું કેમ? તો આયર્ન ની અંદર છે એ ફેરમ પરથી આવેલું નામ છે ફેરમ, જે લેટિન ભાષાનો શબ્દ છે અને એ લેટિન ભાષાના શબ્દ ઉપરથી એનું નામ શું રાખવામાં આવે? આયર્ન નથી રાખવામાં। એવા બીજા કેટલાક તમારા પાઠ્યપુસ્તકની અંદર નામ આપેલા છે, તમે જો તો તમને ખ્યાલ આવે। દાખલા તરીકે સોડિયમ છે, બોલાય એટલે સોડિયમ પણ લખાય એટલે સંજ્ઞા સી એ ને, એવું કેમ? તો એનું મૂળ જે નામ છે કયું છે? નેટ્રિયમ છે। કયું છે? નેટ્રિયમ। આ નેટ્રિયમ ઉપર ક્યાં શબ્દ છે આવેલો? કયો છે? સોડિયમ છે। ત્યાર પછી તમારા પાઠ્યપુસ્તકની અંદર એક બીજો એક નામ આપેલું છે પોટેશિયમ। કયું આપેલું છે? પોટેશિયમ। કે લખાય પોટેશિયમ, ઘણી વખત આપણને પ્રશ્ન સી થાય કે લખાય પોટેશિયમ અને સંજ્ઞા ક્યાં થાય? તો એ કેલિયમ ઉપરથી નામ આવ્યું છે, એના ઉપરથી કેલિયમ ઉપરથી નામ આવ્યું છે। મેં તમને જે અગાઉ વાત કરી એમ આ બધા નામ એવા છે કે જે જર્મન છે, લેટિન છે, ગ્રીક ભાષા ઉપરથી આવેલા શબ્દો છે, જે શબ્દો તેની તે સ્થિતિમાં રાખ્યા અને એની સંજ્ઞા લખી અને વસાય એને પાછું સોડી ક્યારે હો। આવા ઘણા બધા તત્વો છે, તમને કદાચ પ્રશ્ન એવો થતો હોય જે ખાસ કરીને કેમેસ્ટ્રીની અંદર 1-20 તત્વો તમે સે લઈ લો, તો 1-20 તત્વોની અંદર બે એવા ખાસ તત્વો આવે, એવા બે ખાસ તત્વો કયા આવે? તો એક તો ફોસ્ફરસ આવે, શું આવે? ફોસ્ફરસ। કેવાય ફોસ્ફરસ પણ લખાય પી અને આપણે લખ્યું કે કેવાય પોટેશિયમ અને લખાય। તો વિદ્યાર્થી મિત્રો આ વૈજ્ઞાનિકોએ છે એ અલગ અલગ સંશોધન દ્વારા છે નક્કી કર્યું, અમુક એના છે એ વિસ્તાર ઉપરથી એનું નામ છે રાખવામાં આવ્યું, અમુક છે એના અંગ્રેજી ઉપરથી અથવા તો એના છે એ ખાસ ગુણધર્મના આધારે નામ રાખવામાં આવ્યું અને બાકી એનું નામકરણ કઈ રીતના કરવું એ પણ તમને ખ્યાલ આવી ગયો। બાકી અલગ અલગ ભાષાની અંદરથી આવેલા શબ્દો ઉપરથી એના નામ છે રાખવામાં આવ્યા, તો તમારે યાદ છે રાખવાનું છે કે કોઈ પણ છે એ તત્વો છે એનું નામકરણ કઈ રીતના છે। અહીંયા તમને સીમિતમાં ઉદાહરણ આપેલા છે, બાકી તમે છે ઘણા બધા ઉદાહરણ આનાથી જોઈ શકો છો। તમારે છે એ આજના લેક્ચરની અંદર આ જે નામકરણ છે એ કઈ રીતના છે એવો પ્રશ્ન છે પૂછાય, તો યાદ રાખવાનો છે કે એટલા મોટા છે એ નામકરણની અંદરથી આવે। એ સિવાયના પણ તમે અલગ અલગ છે એ મટીરિયલનો ઉપયોગ કરતા હો તો એની અંદર આ સિવાયના ઘણા બધા છે નામ આપેલા હશે, ઘણા બધા છે તત્વોની સંજ્ઞા પણ આપેલી હશે, તમને છે સમય મળે તો એની અંદર પણ છે જોવાનું, જેથી કરીને તમારા જ્ઞાનમાં પણ વધારો થાય અને ભવિષ્યમાં તમને છે ઉપયોગી બને। તો આજના લેક્ચરની અંદર એટલી માહિતી તમારે કમ્પ્લીટ કરવાની છે કે ભાઈ કોઈ પણ તત્વોનું નામકરણ શેના આધારે છે એ કરવામાં ખ્યાલ એવો, અને આ નામકરણ છે એની અંદર પ્રથમ છે બે અક્ષર લેવાનું, બેર્ઝેલિયમ નામનો કઈ વૈજ્ઞાનિક છે એને છે એ શોધ છે કરી હતી, જે ડાલ્ટનની તમે છે એ સંજ્ઞા પ્રણાલી છે શું હશે આકૃતિ દ્વારા તેને વિશેષ નામ છે બર્ઝેલિયમ નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે કોઈ પણ તત્વના નામ છે બે હોવા જોઈએ। અને બીજી વસ્તુ એ કે શોધ તમને એમ થાય કે બે અક્ષર આવતા હોય તો પણ એક જ અક્ષર આવતો હોય તો એક જ અક્ષર છે આવતો હોય તો એક જ અક્ષર હોય તો એની અંદર તો આપણે ખ્યાલ છે કે કેપિટલમાં તો દાખલા તરીકે નાઇટ્રોજનમાં એક આવે, ઓક્સિજનમાં છે એક આવતો હોય, ફોસ્ફરસમાં એક આવતો હોય, પોટેશિયમમાં એક આવતો હોય, તો કોઈ પ્રશ્ન જ નથી તો તેને શેમાં લખાય? કેપિટલમાં લખાય, પણ જો બે અક્ષર આવતા હોય તો તમારે પ્રથમ અક્ષર છે એ કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ। ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર કે ધોરણ 10 ની અંદર ભણતા હોય એમ છતાં પણ ઘણી વખત ભૂલ કરતા હોય કે એને એલ્યુમિનિયમથી લખવાનું કે કોઈ આ રીતના લખે, આપણે એને એસસીએલથી લખવાનું કે તો આ રીતે એસસીએલ લખે। ખરેખર વિદ્યાર્થી મિત્રો એ રીત કેવી છે? ખોટી છે, કારણ કે વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે જે લખવાનું છે એની અંદર કીધું કે આની અંદર એલ છે એ કેવો આવશે? સ્મોલ એલ આવશે, અહીંયા એલ છે કેવો આવશે? સ્મોલ એલ આવશે। તો આજના લેક્ચરની અંદર આપણે નામકરણ વિશે જોયું, તમારે નામકરણ વ્યવસ્થિત યાદ રાખવાનું, મુદ્દાસર યાદ રાખવાનું,
આની અંદરથી ખાસ કરીને ટૂંકા પ્રશ્ન પણ પૂછાવવાની ઘણી બધી શક્યતા રહી શકે જે મેં તમને અંડરલાઈન કરીથી બતાવ્યું છે કાયો પછી તમને પૂછી નાખે છે જેનામાંથી કયો ખાસ સાચી સંખ્યા છે તમામ વસ્તુ છે એ બોર્ડ ઉપર છે આપેલી છે વ્યવસ્થિત છે તમારો અભ્યાસ કરવાનો અને પછી એક વખત છે વ્યવસ્થિત લખી અને યાદ છે રાખવાની કોશિશ કરવાની હવે પછીના લેક્ચરની અંદર જ્યારે આપણે છે મળશું ત્યારે ધીમે ધીમે છે પરમાણુનો આપણને ખ્યાલ આવતો જો નામ છે ખ્યાલ આવી ગયો હવે આપણે વાત કરશું એ આગળના લેક્ચરની અંદર પરમાણુના દળ વિશે વાત કરશું બાકી તમને પાઠ્યપુસ્તકની અંદર કોષ્ટક આપેલું છે એની અંદર બધા તત્વો એના નામ એની સંજ્ઞા પણ આપેલી છે એનો પણ એક વખત અભ્યાસ કરવાનો છે એક વખતમાં યાદ તો રહી જાય પણ જેમ જેમ તમે એનો ઉપયોગ કરતા જશો એમ તમને બાકીની તમામ સંજ્ઞાઓ એના નામ છે યાદ છે એ રહી જશે તો આજના લેક્ચરમાં છે એ બસ એટલું ફરીથી આપણે નવા સી ટોપિક સાથે નવા લેક્ચરમાં મળશું.